नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल में हूँ आपनु हार्दिक स्वागत करू छूँ। घरे शीखिए भाग एक, जेना तमाम वीडियो नु सॉल्यूशन अमारी यूट्यूब चैनल पर मुकाई गेल छे। हजू सुधी तमे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर बेल आइकन प्रेस करजो, जेथी आवी दरेक प्रवृत्तिना वीडियो तमने मळता रहे। हवे आजे आपणे धोरण पांच ना गणित विषयनु सॉल्यूशन करवा जई रह्या छीए, जेनी अंदर तमने तेरमो पाठ आपेलो छे, केरी ने जाणीए अभ्यास साथे सांकळीए। तो ते प्रवृत्ति साथे साथे अहींया तमने जे आपेली छे ते वाँचवानी छे, ने तेनी अंदर तमारे अहींया जे पड़दो देखाय छे ई पड़दानी अंदर तमारे केरी देखाय छे, केरीनी अंदर तमारे रंग पूरवाना छे। जे रंग पूरी देजो तमे, त्यारबाद आपणे प्रवृत्ति तरफ सीधा आगळ वधीए। तो अहीं तमने आपेलू छे के प्रश्न पूछेलो छे, धारो के तमारे तमारा वर्ग में बधा विद्यार्थीओने केरीनी एक एक पेटी आपवी छे, तो सवजी भाई पासेथी तमारे केटली केरीनी पेटी खरीदवी पड़शे? तमारा शिक्षकनी पण एक पेटी गणजो, एटले तमारा सरने पण तमारे एनी अंदर सामेल करी देवाना छे। तो तमारा वर्गनी संख्या जेटली होय एटली तो लेवानी ज। एटले मैं उदाहरण तरीके वर्गनी संख्या 40 लीधी छे अने प्लस एक शिक्षकनी, एटले के टोटल तमारे 41 पेटी लेवी पड़शे। त्यारबाद बीजो जोईए, जो बधा विद्यार्थीओ पोतानी पेटीओ खोली तेनो ढगलो करे तो केटला नंग केरीओ भेगी थाय? तो अहीं मैं उदाहरण तरीके 35 पेटी लीधी छे, तेने गुणिया 20 तो 700, अने शिक्षकनी एक पेटी एटले 720 नंग जेटली केरी भेगी थशे, एटलो जवाब लखी देवानो तमारे त्यां। त्यारबाद ત્રીજો પ્રશ્ન આપી દીધેલો છે તમને, આ બધી કેરીઓની 5-5ની ઢગલીઓ બનાવીએ તો તેવી કેટલી ઢગલીઓ બનશે? 140 અને 100 પેટી એટલે એટલી ઢગલો બનશે। ત્યારબાદ અહીંયા તમને આગળ આપી દીધેલું છે, આ બધું તમારે વાંચવાનું છે, આગળ પ્રવૃત્તિની અંદર તમારે તેમાંથી જવાબ આપવાના થશે। ત્યારબાદ હવે અહીંયા તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે, સૌજીભાઈને તમારે મદદ કરવાની છે। બળદ ગાડાને 1500 કિગ્રા કેરીઓ પહોંચાડવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો ઉપર તમને કોઠો આપેલો છે તેની અંદર સમજૂતી આપેલી હોય છે, તો એની અંદર 8 બધી કેરીઓ પહોંચાડ્યા બાદ સૌજીભાઈએ બળદ ગાડાના માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેની અંદર તમારે જવાબ લખવાનો છે 2400। બળદ ગાડાને 1500 કિગ્રા કેરી પહોંચાડતા કેટલા કલાકનો સમય લાગશે? તો તેની અંદર જવાબ લખવાનો છે 40 કલાક જેટલો સમય લાગશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો તેની અંદર શું કહે છે કે છકડાને 1500 કિગ્રા કેરીઓ પહોંચાડવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો છકડાને 5 ફેરા કરવા પડશે। બધી કેરીઓ પહોંચાડ્યા બાદ સૌજીભાઈએ છકડાના માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેની અંદર 2500। છકડાને 1500 કિગ્રા કેરી પહોંચાડતા કેટલા કલાકનો સમય લાગશે? તો જવાબ આવશે 8 કલાકનો સમય લાગશે। ત્યારબાદ સાતમો પ્રશ્ન શું કહે છે, સૌજીભાઈએ બંનેમાંથી ક્યા વાહનનો ઉપયોગ કરવો જોઈએ? તો સ્વાભાવિક છે કે છકડાનો ઉપયોગ કરવો જોઈએ, કે તેની અંદર આપણે સામાન છે તે ઝડપથી પહોંચાડી શકીએ છીએ। ત્યારબાદ આગળની પ્રવૃત્તિ જે છે, અહીં તમારે એવા ખૂણા માપવાના છે અને તો પ્રવૃત્તિ કરતાં તમને ન ફાવે તો આ QR કોડ સ્કેન કરી અને તેની અંદર તમને તે પ્રવૃત્તિ સમજાવી આપેલી છે। અહીંયા તમારે બીજું કાંઈ કરવાનું નથી, ખાલી તે વિડીયો જોઈ અને તેની અંદર દર્શાવવામાં આવેલ વસ્તુ ત્યાં લખવાની છે। ત્યારબાદ આગળ જોઈએ તો 15મું આપે છે, શોધો શોધો હું કાટકોણ જેવડો નાનો કે મોટો? અહીંયા તમને વસ્તુ આપેલી છે, જો પતંગ છે તો કેવું હોય છે પતંગ? તો એક કાટકોણ જેવી હોય છે, તો આપણે કાટકોણના ખાનામાં રાઈટ ટીક માર્ક કરવાનું। સ્ટેપલર જે છે તો એનો આકાર તમે આવી રીતે આમ જુઓ તો એનો આકાર આવી રીતે થાય છે, તો એની અંદર તમારે કાટકોણથી નાનાની અંદર ટીક કરવાનું। ખુરશીનો આકાર તમે જુઓ
તો અહીંયા જે છે એ 90 અંશથી થોડુંક મોટું થાય છે, તો કાટકોણથી મોટામાં ટીક કરી દેવાનું. ત્યારબાદ અહીંયા તરબૂચની ચીર આપેલી છે તો કાટકોણથી નાની દેખાય છે. અને પંખો જે છે તો પંખામાં તમારે અહીંયાનો આ ખૂણો માપવાનો છે, તો તેમાં ટીક કરવાનું છે. કાટકોણથી મોટાની અંદર ટીક કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી ગણિતની પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. બીજી પ્રવૃત્તિઓ ટૂંક જ સમયમાં મુકાશે. આ વિડિયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ દ્વારા જણાવજો. આવજો વિદ્યાર્થી મિત્રો.